વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. મહેસાણા વિસનગર લીંક રોડ પર આંબેડકરના બ્રિજનો કેટલોક ભાગ તૂટી ગયો છે. બ્રિજના બે સ્પાન વચ્ચેનો ભાગ જર્જરિત થઈ ગયો છે. 2014માં આ આંબેડકર બ્રિજ બન્યો હતો. બ્રિજની વચ્ચેનો ભાગ તૂટતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. બ્રિજ બન્યો ત્યારથી આ બ્રિજ વિવાદોમાં રહ્યો છે. મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયદીપસિંહ ડાભીએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. સમગ્ર મામલે તપાસ કરવાની જયદીપસિંહે માંગ કરી છે. મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આ રેલવેના ઉપર ઓવરબ્રિજ બનાવેલો છે એની કેટલી વખત એટલે અસંખ્ય વખત કલેક્ટરશ્રીને પીડબ્લ્યુડીના ઇજનેરશ્રીને ઘણી વખત આની રજૂઆતો કરેલી છે પણ આનું કોઈ સાંભળનાર જ નથી. વારંવાર દર ચોમાસે આ રોડ તૂટી જાય છે અને 21મી સદીમાં જ્યારે બ્રિજ બનાવવાનો હોય ત્યારે પહોળો રોડ બનાવવાનો હોય પહોળો બ્રિજ બનાવવાનો હોય પણ આ તંત્રને કંઈ ખબર પડતી ના હોય એવું લાગે છે. કારણ કે બ્રિજ એટલો સાંકડો છે અવર જવરમાં પણ તકલીફ છે અને આજે એવું જાણવા મળ્યું છે કે બહુ મોટું ગાબડું પડ્યું છે, અકસ્માતનો ભય સર્જાય છે. એટલે ખરેખર તંત્રએ અહીંયા બિલકુલ ભ્રષ્ટાચાર તંત્રનો દેખાય છે અને જે ભ્રષ્ટાચારી હોય એ લોકોની ઉપર એક્શન લેવી જોઈએ. સંવાદદાતા નિસર્ગ ફોનલાઇન પર જોડાયેલા છે. નિસર્ગ, મહેસાણા વિસનગર લિંક રોડ પર એક બ્રિજ બનેલો છે આંબેડકર બ્રિજ અને આ બ્રિજ જર્જરિત હાલતમાં છે. બે સ્પાન વચ્ચેનો ભાગ જર્જરિત છે. વાહન વ્યવહારને અસર પડી રહી છે. વધુ એક વખત ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. સોનલ, કહી શકાય મહેસાણા નગરપાલિકા જયારે મહાનગરપાલિકા જાહેર કરવામાં આવશે ત્યારે જે આવી દુર્ઘટનાઓ છે તે ઉડીને આશે વધ્યું છે. મહેસાણાનો જે ત્રણ સ્થાન કહી શકાય વિસનગર લિંક રોડ પર આવેલો આંબેડકર બ્રિજ જે આજે વહેલી સવારે સ્થાન તે ગાબડું પડી જતા તૂટી ગયો હતો. તેથી તંત્રએ ખ્યાલ અત્યારે વાહન વ્યવહાર માટે જે બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવશે. પરંતુ આ બ્રિજનું વારંવાર સમારકામ અને રિપેરિંગ કરવા છતાંય પણ જો આ બ્રિજ આટલી હલકી કક્ષાનો હોવાથી તૂટી જતા જે સ્થાનિકો જે છે તેમણે તથા જે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે તેમણે કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે અને તાત્કાલિક આ જે ભ્રષ્ટાચારીઓ છે તેને પકડીને તેમના ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ તેવી માંગણી કરી છે. જી નિસર, કોઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે? કારણ કે બ્રિજ અત્યારે બંધ છે, વાહન ચાલકો પરેશાન થતા હશે. જી ચોક્કસ, ડાયવર્ઝનો આપવામાં આવતી હોય છે. વાહન ચાલકોને ખ્યાલ નથી હોતો. વાહન ચાલકોનો જ્યાં મેઇન બ્રિજ છે મહેસાણામાં પ્રવેશવા માટેનો આંબેડકર બ્રિજ, એ વાહન ચાલકો ખૂબ પરેશાની વેઠી રહ્યા છે. વાહન ચાલકો અહીંયા આવે પછી તેમને જાણ થાય છે કે તૂટી ગયો હોવાથી બંધ કરવામાં આવ્યો છે. વાહન ચાલકોને તેઓ આવીને પાછા ફરવું પડી રહ્યું છે. વાહન ચાલકોનો સમય અને જે ઈંધણ છે તે પણ વ્યય થાય છે. જી જી નિસર્ગ, આભાર તમામ વિગતો માટે.